વિદ્યાર્થીઓ, તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 6 પર આપેલા વાક્યો વાંચીએ અને લખીએ. અહીંયા હું વાંચીને સમજાવીશ, તમારે વાંચીને બોલી બોલીને લખવાના છે. પહેલું વાક્ય છે, તમે અહીંયા જોઈ શકો કે કાના માત્ર વગરના શબ્દો છે, એને આપણે બોલવાના છે અને સમજવાના છે. તમારે પણ સાથે સાથે બોલવાનું છે. અહીંયા પહેલું વાક્ય છે, નમન કર. નમન કર, નમન એટલે પ્રણામ કહીએ, એ પ્રણામ કર. નમન શબ્દ તમે કોઈનું નામ પણ સાંભળ્યું હશે, પણ અહીંયા જે છે એ પ્રણામ કર, નમન કર. આગળ વાક્ય છે, કનક નમન કર. કનક નમન કર, કોઈને કનક એ છોકરાનું નામ છે, એને નમન કરવાનું કહેવામાં આવે છે, કનક નમન કર. આગળ વાક્ય છે, મગન જમ. મગન જમ. ગરમ જમ. ગરમ જમ. આગળ છે, મગન ગરમ જમ. મગન ગરમ જમ. એટલે અહીંયા તમે જોઈ શકો કે બે શબ્દ છે, એની અંદર ફક્ત નામ અને કરવાનું ક્રિયા કે છે. અહીંયા છે એ આખું વાક્ય લખેલું છે, કનક નમન કર. અહીંયા છે મગન જમ, ગરમ જમ, અને પૂર્ણ વાક્ય શબ્દોને જોડીને લખ્યું છે, મગન ગરમ જમ. મગન ગરમ જમ. આગળ છે, રજત રમ. રજત રમ. રમ રમ, જોયું? પહેલા નામથી કીધું છે રમ, પછી શું રમવાનું છે? રમત રમ. હવે આખું વાક્ય બધા શબ્દોને જોડીને રજત રમત રમ. રજત રમત રમ. હવે આગળ જે છે એ તમારે ટેક્સ્ટબુકની અંદર વદન ચડ લખ્યું છે. દરેક જગ્યાએ ચડ છે, એની જગ્યાએ ચડ ર આવશે. ડની જગ્યાએ ઢ લખવાનું છે. તમારે ટેક્સ્ટબુકની અંદર કરેક્શન કરવાનું છે, ડની જગ્યાએ ઢ લખીશું, ચડ નહીં આવે. ચડ, ચડ એ ક્લાઇમ્બિંગ કહીએ, જે ઇંગ્લિશમાં ક્લાઇમ્બિંગ જે એક્શન હોય એને ચડ. વદન ચડ. વદન ચડ. વર્ડ પર ચડ. વર્ડ પર ચડ. વર્ડ એટલે બનિયન ટ્રી. બનિયન ટ્રી પર ચડવાનું કહે છે. હવે નામ સાથે આખું વાક્ય લખ્યું છે, વદન વર્ડ પર ચડ. વદન વર્ડ પર ચડ. લખન લખ. લખન લખ. લખન સરસ લખ. લખન સરસ લખ. આ બધા રાઇમિંગ વર્ડ્સ જેવા લાગે તમને. રાઇમિંગ વર્ડ્સ મતલબ એટલે કે જે પ્રાસ બેઠે બેસે. લખન લખ. લખન સરસ લખ. લખ. વિદ્યાર્થીઓ, તમારે પણ આવું વાંચીને આને લખવાના છે. વિદ્યાર્થીઓ, હવે નીચે પ્રશ્ન પૂછેલો છે કે શબ્દોને ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. શબ્દ આપેલા છે, કર કનક નમન. કર કનક નમન. હવે કર એ કરવાની ક્રિયા છે, તો એ પહેલાં શબ્દ ના આવે, પહેલાં તો નામ આવે. એટલે નામ આમાં કનક કે નમન. કનક હોય બરાબર, એ નમન કરવાની ક્રિયા કહે છે. એટલે કનક નમન કર આપણે લખીશું. કનક કનક નમન કર. કનક નમન કર. કનક નમન કર. આ એક વાક્ય બનાવ્યું. આ શબ્દો આપેલા છે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. અને વાક્ય પણ કેવું મિનિંગફુલ હોવું જોઈએ, જેનો અર્થ નીકળે. જેવી રીતે રમ રમત રજત. રમ રમત રજત. હવે પહેલાં સૌથી પહેલાં વાક્યમાં નામ આવે. નામ છે આની અંદર રજત. રજત રમત રમ.
सो आपसे वाक्य रजत रमन रम आज वाक्य छे ए मीनिंगफुल केवर आनी अंदर शब्द मुकेला छे एने गोठवीने वाक्य बनावी तमे पण आ रीते बोलीने वाक्य लखवाना छे।